માણાવદરની સંજીવની હોસ્પિટલ ડોક્ટરોને સ્ટાફ ગ્રુપ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ. આખા દેશને ભરડામાં લીધીને કોરોનાએ લાખો લોકોને બેરોજગારીના ખપ્પરમાં હોમી દીધા છે. આજીવિકા છીનવાઈ જતા ગરીબ લોકોનું જીવવું કઠિન થઈ પડ્યું છે. એક બાજુ મોંઘવારી તો બીજી બાજુ કોરોનાએ રૌદ્ર સ્વરૂપ. બંને વચ્ચે સામાન્ય માણસ પીસાઈ રહ્યા છે. ઝૂંપડપટ્ટીઓમાં વસતા લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે, પણ કોરોનાને કારણે ઉદ્યોગ ધંધા ઠપ થઈ જવાથી આ લોકોને ભૂખ્યા સૂઈ રહેવું પડે છે. અભિકપરી અને અનુકંપાભારી સ્થિતિનું જાત નિરીક્ષણ કરીને અહીંની બહારપરા વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પિટલ અને આઈક્યુ ગ્રુપે ખરા અર્થમાં લોકોને સંજીવની આપવાનું માનવતાભર્યું કામ ઉપાડ્યું છે. હોસ્પિટલના ડોક્ટર બ્રિજેશ પટેલ પોતે બાટવા હાઈવે રોડ ઉપર આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘરે ઘરે ફરીને દરેકને ખાદ્ય પેકેટનું વિતરણ કરી રહ્યા છે. ઊંચા આસને બેઠેલા અને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા બ્રિજેશ પટેલ તથા ભાવિનભાઈ સિહાર, સરકાર કનુભાઈ સોલંકી, ડોક્ટર મંથન આહિર, ડોક્ટર જિજ્ઞેશ પટેલ તથા હોસ્પિટલનો સ્ટાફ પણ ફૂડ પેકેટ વેચવા ઝૂંપડે ઝૂંપડે ફરી ભૂખ્યાની જઠારાગ્નિ ઠારી રહ્યા હતા. માણાવદર શહેરમાં અનરાધાર વરસેલા વરસાદને કારણે ઝૂંપડપટ્ટીઓમાં પાણી ઘૂસી આવ્યા હતા. રાંધવા જેટલી જગ્યા કોરી રહી ન હતી ત્યારે બ્રિજેશ પટેલે જગાવેલી માનવતાની જ્યોતને લોકો સલામી રહ્યા છે. સંજીવની હોસ્પિટલ આવા સમયે ખરા અર્થમાં સંજીવની બનીને લોકોને વાહરે આવી છે. મારું નામ ભાવિન સિંહાર, કુર સરકાર, સંજીવની હોસ્પિટલ એન્ડ આઈસીયુ ગ્રુપ દ્વારા માણાવદર બાટવા રોડ પર આવેલ જે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે ત્યાં બધા બાળકોને ફૂડ પેકેટ આપે. કેમકે ગત રોજ વરસાદી વાતાવરણ, ફૂલ વરસાદ પડ્યો અને કોવિડના કારણે ઘણા બધા માણસો એવા છે કે જેની પાસે ખાવા ધાન કે કશું રહ્યું નથી. આ સમયે સંજીવની હોસ્પિટલ અને આઈસીયુ ગ્રુપને આ બધા બાળકોને ફૂડ પેકેટ આપવાનો વિચાર આવેલો અને આજ રોજ અમે લોકોએ ફૂડ પેકેટ વિતરણનો કાર્યક્રમ લખેલો. બધા બાળકોને ફૂડ પેકેટ આપ્યા અને બાળકો ખુશખુશાલ ફૂડ પેકેટ લઈ અને ખુશખુશાલ જોવા મળેલા.